Hello friends, welcome to my channel, your channel, Target with Bhavik Maru. And ha mitro, welcome to the largest subscribed channel, Knowledge Guru. Ha mitro, aajthi mara lectures, Knowledge Guru channel ma pan update thashe. Ke je Gujarat ni sauthi vadhu subscriber dharavti education channel gani shakay. 2 lakh jetla vidyarthiyo aa channel marfate ghano badhu gnyan melavi rahya chhe ane ema pan હવે હું ભાવિક મારુ આપની સમક્ષ ટાર્ગેટ વિથ ભાવિક મારુની સાથે જ નોલેજ ગુરુમાં પણ વિડીયો લેક્ચર અપલોડ કરીશ. મિત્રો, હું તમને અહીં આગળ એક વાત કરવા માંગુ છું કે હવેનો જે સમય છે એ યુદ્ધનો સમય છે. તમારે હવે યુદ્ધ શરૂ કરવું પડશે. કોની સાથે? પુસ્તકો અને તમારી કલમ સાથે. હા મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ છે એ ડિક્લેર થઈ ગઈ છે. લાખો લોકો ફોર્મ ભરશે, અઢળક લોકો તૈયારી વર્ષોથી કરી રહ્યા છે અને ઘણા ફ્રેશર્સ લોકો પણ આમાં જોડાયા છે. પણ મિત્રો, હા એક વસ્તુ યાદ રાખજો કે જે લોકોનું લેવલ ક્લાસ 1-2 નું નથી એ લોકો બુદ્ધિ વાપરીને ક્લાસ 3 ની તૈયારી કરી અને નોકરી મેળવવાનો પ્રયત્ન કરે. કારણ કે ક્લાસ 1-2 તમે જેવું સમજો છો એટલું ઈઝી તો નથી. અહીંયા હું તમને ડિમોટિવેટ નથી કરતો, પરંતુ એક સચ્ચાઈ દેખાડવાનો પ્રયત્ન કરું છું. દરેક લોકો તમને ઘણી બધી સલાહો આપશે, પણ હા, ભાવિક મારું સીધી વાત, નો બકવાસ, જે હશે તમને ઓનેસ્ટલી કહીશ કે નજીકમાં ક્લાસ 1-2 ની એક્ઝામ તો આવે જ છે, એની જગ્યા છે 249, પરંતુ ક્લાસ 3 ની ડીવાયએસઓ નાયબ મામલતદારની 287 જેટલી જગ્યાઓ ઉપરાંત ક્લાસ 3 ની 18 બીજી જગ્યાઓ પણ આવી રહી છે. સો તમારી તૈયારી ઉપર તમને જ આત્મવિશ્વાસ હોવો જોઈએ, એ કેટલી તૈયારી છે તમને જ ખબર હોય. અને મિત્રો, ક્લાસ 1-2 ની જ્યારે તૈયારી કરતા હો, 18 લોકો મોટી મોટી ફી ભરીને ક્લાસીસમાં જતા હોય, છતાં પણ પરીક્ષામાં કેમ એક પણ પ્રશ્ન ક્લાસમાં ભણાવેલા નથી પૂછાતા? એના રીઝન ઘણા બધા છે. મિત્રો, ક્લાસ 1-2 ની એક્ઝામમાં આ લોકો પેપર કાઢે છે એ સિલેબસને છોડતા નથી, પરંતુ સિલેબસમાં ક્યાંથી ક્યાંથી પ્રશ્નો પૂછાય છે, અર્થાત તમારે સખત ડિટેલમાં હવે તૈયારી કરવી પડશે. તો મિત્રો, હું તમારી સમક્ષ લાવ્યો છું નોલેજ ગુરુ ચેનલ મારફત આજે ભારતનો ઇતિહાસ. મિત્રો, ભારતનો ઇતિહાસ સિલેબસમાં સિંધુ ખીણની સભ્યતાથી થાય છે. સિંધુ નદીના કિનારે જે નગરીય સભ્યતા, શહેરી સભ્યતા વસી હતી એના ઉપર ઉત્તર ધ્રુવ તરફથી આવેલા આર્યોએ આક્રમણ કર્યું અને આ આર્યોએ આક્રમણ કરી અને ત્યાં આગળ સિંધુ ખીણના લોકોને યુદ્ધમાં હરાવી અને એમણે દક્ષિણ ભારતમાં મોકલી દીધા અને ઉત્તરમાં તેઓએ રાજ્ય સ્થાપ્યું અને આ ઉત્તર ભારતમાં આખામાં આ આર્યો ફેલાઈ ગયા, જેને આર્ય વર્ષ કહેવામાં આવે છે. તો મિત્રો, ઉત્તર ભારતનું નામ, ભારતનું એક પૌરાણિક નામ આર્યવર્ષ પણ છે. આ તમને ખ્યાલ છે, પ્રમાણિક પણ કહી શકાય, કારણ કે આર્યો આજે પણ આ જમીન ઉપર જોવા મળે છે. એટલે કે આપણે ઉત્તર ભારતના લોકો આર્ય છીએ, જ્યારે દક્ષિણ ભારતના લોકોને શું કહેવાય? દ્રવિડ કહેવાય. મિત્રો, બીજી એક વાત કરું હું તમને કે અહીંયા આગળ આ આર્યવર્ષમાં અંગુત્તર નિકાય નામના બૌદ્ધ ધર્મગ્રંથ અનુસાર 16 મહાજન પદો હતા. તો શું છે આ મહાજન પદો? તો ચલો જોઈએ ડિટેલમાં મહાજન પદો અને આપણા ઇતિહાસ મગધ સામ્રાજ્યની વાતો. મિત્રો, આર્યો ઉત્તર ભારતમાં સ્થાયી થયા. આ લોકો ગ્રામીણ સભ્યતામાં રહેતા, અર્થાત એમનું કુટુંબમાં રહેવાનું શરૂ થયું. કુટુંબના વડાને કુલક અથવા તો પિતા કહેવાતો. કુટુંબ ભેગા થઈ એક ગામડું બનાવતા, એને આ લોકો ગ્રામ કહેતા. ગ્રામના વડાને આજે સરપંચ કહીએ છીએ, ત્યારે ગ્રામીણી શબ્દ મળેલો હતો. ગ્રામ ભેગા થઈને આજે તાલુકો બનાવે છે એ જમાનામાં એને શું કહેતા હતા? વિશ. અને વિશના વડાને વિશપતિ, એટલે કે આજે તમે તાલુકા પ્રમુખ કહો છો એ વ્યક્તિનું નામ હતું વિશપતિ, અર્થાત ધારાસભ્ય પણ કહી શકો. તાલુકામાં ભેગા થઈને જન, વિશ ભેગા થઈને શું બનાવતું? એક જન. જન એટલે આજનો મિત્રો જિલ્લો. અને આ જનનો વડો એને ગોપ કહેવામાં આવતું, ઉપરીક ભોગતી. અને જિલ્લાઓ ભેગા થઈને આજે રાજ્ય બને છે અને એ જમાનામાં કહેવામાં આવતું મહાજન પદ. અને ઉત્તર ભારતમાં અંગુતુર નિકાય નામના બૌદ્ધ ધર્મગ્રંથ અનુસાર, ધોરણ 10 નો પ્રશ્ન છે મિત્રો, અંગુતુર નિકાયના બૌદ્ધ ધર્મગ્રંથ અનુસાર ઉત્તર ભારત એટલે કે આર્યવર્ષમાં આવા 16 મોટા રાજ્યો એટલે કે 16 મહાજન પદો હતા, જેના વિશે આપણે ભણવાનું છે. મિત્રો, આ દરેક મહાજન પદોમાં સર્વશ્રેષ્ઠ મહાજન પદ એટલે મગધ સામ્રાજ્ય. મગધ સામ્રાજ્યની વાત કરું તો મિત્રો, 16 રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ મગધ જ શા માટે? જો તમે ક્લાસ 1-2 ની પ્રિપરેશન કરતા હો, જો તમે મેઇન્સ આપવાની તૈયારી કરતા હો, તો મિત્રો તમને પૂછી શકે કે 16 મહાજન પદોમાં મગધ જ કેમ શ્રેષ્ઠ ઉભરી આવ્યું? તો મિત્રો, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ શહેર હોય કે કોઈ પણ દેશ હોય, તેને જો શ્રેષ્ઠ બનવું હોય તો તેની પાસે કુદરતી સંસાધનો હોવા જોઈએ. જેની પાસે કુદરતી સંસાધનો નથી
અને જેની પાસે ફક્ત વસ્તી અને વસ્તી છે એ દેશનો વિકાસ કેમ શક્ય બને? મિત્રો, આપણી પાસે તો કુદરતી સંસાધનો એટલા બધા છે કેની વાત નથી, પરંતુ વસ્તી એનાથી પણ 10 ગણી છે. અર્થાત આપણે હંમેશા ઇમ્પોર્ટ કરવું પડે છે. અને ઘણા રાજનેતાઓ કહે છે મેરા ભારત મહાન, મેરા ભારત મહાન, આ ફક્ત છૂટાવવા માટે હોય છે. ખરેખર સત્ય એમને ખબર છે કે આપણું ભારત કેટલું મહાન છે. ભારતની જમીન મહાન છે, ભારતની મિટ્ટી મહાન છે, આ દેશ મહાન છે. પણ આ દેશના લોકો એ તમારે એક વખત હૃદય ઉપર હાથ મૂકીને કહેવાનું કે શું ખરેખર આપણે આપણા દેશ માટે શું કરીએ છીએ, એની એકતા માટે શું કરીએ છીએ, અને આ દેશને મહાન બનાવવા માટે આપણે કેટલું સ્વદેશી અપનાવીએ છીએ. આ પ્રશ્ન તમારી જાતને પૂછજો, કારણ કે હવે આપણે ભણવાનો છે પ્રાચીન ઇતિહાસ અને મગજ સામ્રાજ્ય. તો મિત્રો, મગજ સામ્રાજ્ય એટલા માટે શ્રેષ્ઠ હતું કે તેની 3 બાજુઓ નદી હતી, એટલે કે દોઆબનો પ્રદેશ હતો. એક દોઆબ બનતો હતો ગંગા અને સોન વચ્ચેનો, અને એક દોઆબ બનતો હતો ગંગા અને ચંપા વચ્ચેનો. હા મિત્રો, મગધની ઉત્તરમાં ગંગા નદી છે, અહીંયા આગળ સોન નદી છે, અને અહીંયા આગળ ચંપા નદી છે, જેની આસપાસ 3 નદીઓ અને એક બાજુ પર્વતમાળા હોય. ચારે બાજુથી ઘેરાયેલું આ મગધ રાજ્ય ફળદ્રુપ કેમ ન હોય? અને જે રાજ્ય ફળદ્રુપ હોય ત્યાં આગળ પાક, ખેતી અને જમવા માટે ખોરાક મળી રહે. અને જે રાજ્યને ખોરાક મળી રહે એને બીજું શું જોઈએ? એના સૈનિકો મજબૂત હોય, એનું સૈન્ય બળ ગમે એટલું મોટું થાય, એને ખોરાક મળતો રહેશે આ ફળદ્રુપ જમીન ઉપરથી. અને આ સૈન્ય આસપાસના દરેક રજવાડાઓને હરાવશે, અને એટલે જ તો મગજ શ્રેષ્ઠ બન્યું, મગજ મજબૂત બન્યું, મજબૂત સ્ટ્રોંગ બન્યું. મગધ કા રાજા, સબકા રાજા એટલે જ કહેવાયું. તો આ મગધ રાજ્ય એટલા માટે સ્ટ્રોંગ છે કે એનું ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ મજબૂત હતી. ઉત્તરમાં ગંગા, પશ્ચિમમાં સોન અને પૂર્વમાં ચંપા નદી હતી, અને દક્ષિણમાં એને વિંધ્ય પર્વતમાળા હતી. આવા શ્રેષ્ઠ વિસ્તાર ને મગધને આપણે હવે ભણવાનું શરૂ કરીએ. પહેલા તમને કહી દઉં કે જીપીએસસી દર વખતે એકાદુ મહાજન પદ અને એની રાજધાની પૂછે છે. તો મિત્રો, કઈ રીતે આપણે એને યાદ રાખી શકીએ? હમણાં તો જીપીએસસી ક્લાસ 1-2 ની લાસ્ટ જે મેન્સની એક્ઝામ હતી, જે મેં આપી હતી, એમાં એક પ્રશ્ન હતો કે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો તક્ષશિલા, નાલંદા અને વલ્લભીના આજના નામ આપો. તો મિત્રો, મેં એક એવો પ્રયાસ કર્યો છે કે મહાજન પદો આજે પણ ક્યાં છે એની પણ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમને આવડે. તો એક કોઠો બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે મહાજન પદો અને એની રાજધાની અને આજનો એનો વિસ્તાર ત્યાં ત્યાં મેં દર્શાવેલો છે. તો મિત્રો, તમને ખબર છે કે સર્વશ્રેષ્ઠ મહાજન પદ એટલે મગધ સામ્રાજ્ય. આજનું જે બિહારનો પ્રદેશ છે, પટના પાટલીપુત્ર નો વિસ્તાર છે, તેને મગધ કહેવાતું હતું. મગધની રાજધાની સૌપ્રથમ વસુમતી, રાજગુરુ ગિરિવ્રજ, અને ત્યારબાદ પાટલીપુત્ર હતી, આજનું પટના. મગધની બાજુમાં મિત્રો એક અંગ નામનું એક મહાજન પદ હતું, અને અંગની રાજધાની એટલે ચંપા, અને ચંપા નદીનું પણ નામ છે એટલા માટે એનું નામ છે ચંપા, જોઈ લે ચંપા એટલે જ કહેવાયું છે. ચંપા એટલે ભાગલપુર, મગધથી પાટલીપુત્રથી ખૂબ જ નજીકનો વિસ્તાર. ત્યાર પછી એક મહાજન પદ હતું કાશી. મિત્રો, બાયોબાનો એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે સંસદસભાની સીટ છે એ વારાણસી, બનારસ એટલે કાશી મહાજન પદ. વર્ષ, વર્ષ એટલે કોસાંબી, અર્થાત પ્રયાગ, પ્રયાગ એટલે આજનું અલ્હાબાદ. તો વર્ષ એટલે આજનું અલ્હાબાદનો પ્રદેશ, કે જેને આપણે કોસાંબીની રાજધાનીને કીધી, એનું બીજું નામ પ્રયાગ પણ હતું, અને પ્રયાગને આજે કહીએ છીએ આપણે અલ્હાબાદ. ત્યાર પછી છે સુરસેન. મિત્રો, કૃષ્ણ ભગવાનના મામાનું મહાજન પદ, કંસનું મહાજન પદ સુરસેન. તો એની રાજધાની તો તમને બધાને ખબર છે, મથુરા. અને આજે પણ મથુરા તો છે, એટલે આજનું મથુરા એ જ મથુરા, અર્થાત સુરસેન. આ 5 ભણ્યા પછી આપણે આગળ જઈએ. છઠ્ઠું અશ્મક. અશ્મક એટલે મિત્રો નર્મદા અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ. આ નર્મદા અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ એટલે અશ્મક. અશ્મકની રાજધાની પોટાન. ત્યાર પછી છે પાંચા, દ્રૌપદીનો વિસ્તાર પાંચા. મિત્રો, જેને રાજધાની તરીકે બે રાજધાનીનું નામ છે, એક છે અહિછત્ર અને બીજું છે કાંપિલ્ય. પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારમાં પાંચાલ હતું. મિત્રો, આપણા ગુજરાતમાં એક મેળો થાય છે ભાદરવા સુદ, 4th, 5th અને 6th મેળો, ગુજરાતનો સૌથી લોકપ્રિય મેળો, ત્રણેતરનો મેળો, એટલે કે ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે જે મેળો થાય છે ત્રણેતરનો મેળો, એવું માનવામાં આવે છે ગુજરાતીઓ દ્વારા કે અર્જુને દ્રૌપદીને સ્વયંવર અહીંયા જ રચ્યો હતો, મત્સ્યવેધ અહીંયા જ કર્યો હતો. પણ મિત્રો, ખરેખર એ આપણી એક માન્યતા છે. પાંચાલ ક્યાં છે તમને પૂછે તો ભૂલથી ન લખતા કે ગુજરાત, કારણ કે ઘણી વખત કેવું થાય છે કે આપણી જે લોકવાયકા હોય ને એને આપણે હૃદયથી સ્વીકારીને ચાલતા હોય, પણ શું આ લોકો કંઈ ખોટા તો નથી ને કે જે મહાભારતમાં થઈ ગયા. તો પાંચાલ ક્યાં હતું મિત્રો?
ઉત્તર પ્રદેશમાં, એટલે કે આ બધા રાજ્યો નજીકમાં જ હતા, કુરુ સુરસેન એ બધું નજીક હતું ત્યારે, તો ત્યાં આગળ લગ્ન પ્રસંગો થતા, એટલે પાંચાળ ખરેખર ગુજરાતમાં નથી, પાંચાળ ખરેખર ઉત્તર પ્રદેશમાં છે, ભૂલતા નહીં. પછી એક રાજ્ય કુરુ, કુરુ એટલે કયું રાજ્ય, કૌરવોનું રાજ્ય મિત્રો, કે જ્યાં આગળ મહાભારત થઈ ગયું મિત્રો, કુરુક્ષેત્ર થઈ ગયું મિત્રો, આ જ કુરુ એટલે એની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ. બધાને ખબર છે મહાભારત તમે જોયો છે, આપણું એક એપિક એટલે કે મહાકાવ્ય છે. ઇન્દ્રપ્રસ્થ એટલે આજનું દિલ્હી, મેરઠ અને હરિયાણાનો પ્રદેશ એટલે ઇન્દ્રપ્રસ્થ. પછી છે મત્સ્ય. મત્સ્ય મિત્રો ગઈ વખતે પૂછાઈ ગયું હતું બરોબર, કે મેડિકલ ઓફિસર ક્લાસ 1-2 ની એક્ઝામમાં, કે ભાઈ મત્સ્ય રાજધાની એટલે આજનો કયો વિસ્તાર, તો મિત્રો આજનું જયપુર એ જ મત્સ્ય. મત્સ્યની રાજધાની વિરાટનગર અને આજનો જયપુરની આસપાસનો પ્રદેશ છે, એને કયું માંજનપદ કહેવાતું, મત્સ્ય વેરી ઇમ્પોર્ટન્ટ, આપણી નજીકનું છે એટલા માટે. પછી એક હતું ચેદી. ચેદીની રાજધાની સોથીવટી બાંદા બુંદેલખંડ, અર્થાત મિત્રો જ્યાં આગળ મધ્યપ્રદેશ અને એમપી નું જોડાણ થાય છે, આ ચેદી બુંદેલખંડ. બુંદેલખંડમાં ખજુરાહોના મંદિરો છે ને, તો એ તો બનાવ્યા છે ચંદેલ વંશે, પણ એ પહેલા પ્રાચીન સમયમાં ત્યાં આગળ એક ચેદી વંશ થઈ ગયો, એમની રાજધાની સોથીવટી અથવા તો બાંદા હતી. ત્યાર પછી છે મિત્રો એક અવંતી. અવંતી એટલે તમને બધાને ખબર છે સિદ્ધરાજ જયસિંહ અવંતીના રાજા યશોવર્માને હરાવીને અવંતી નાથનું બિરુદ પ્રાપ્ત કર્યું. માળવા એટલે કે ઉજ્જૈન એની રાજધાની હતી. મિત્રો બાહુબલીમાં માહિષ્મતી આવે છે, ખબર છે બાહુબલી મૂવીમાં, તો આ માહિષ્મતી એટલે અવંતીની રાજધાનીનું નામ હતું પ્રાચીન સમયમાં. પછી છે મત્સ્ય, બીજી વાર આવ્યું આઈ થિંક, કંબોજ. કંબોજ એટલે મિત્રો કયો વિસ્તાર છે, તો કે આજનું અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો વિસ્તાર કંબોજ. એની રાજધાની મિત્રો જેને કહેવાય છે પૂંછા, રાજપૂર, કાશ્મીર, રાજૌરી, પાકિસ્તાન કાશ્મીરની વાત છે. ત્યાર પછી છે ગાંધાર, નજીકમાં કંબોજની નીચે. ગાંધાર એટલે તક્ષશિલાનો વિસ્તાર કે જે પાકિસ્તાનમાં આવેલો છે. ત્યાર પછી આ પૂછાઈ ગયું હતું જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સમાં કે તક્ષશિલા આજે ક્યાં આવેલું છે, તો મિત્રો તક્ષશિલા આજે પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લામાં આવેલું છે. આ પ્રશ્નનો જવાબ જેમણે લખ્યો હતો એને કમ્પ્લીટ માર્ક આપવામાં આવ્યા હતા. તો યાદ રાખજો કે તક્ષશિલા પાકિસ્તાન રાવલપિંડીમાં આવેલી છે. ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠ આવે, તો એ બિહારમાં આવેલી છે. નાલંદા પોતે જ જિલ્લો છે. ત્યાર પછી તમને પૂછવામાં આવે કે ભાઈ વિક્રમશિલા ક્યાં આવેલી છે, તો એ ભાગલપુર બિહારમાં આવેલી છે. તમને પૂછવામાં વલભી ક્યાં આવી છે, તો વલભીપુર ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલી છે. આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સમાં હતો લાસ્ટ ટાઈમ. પછી છે કૌશલ. કૌશલ એટલે મિત્રો આપણા શ્રી રામનું મહાજનપદ, એમની રાજધાની શ્રાવસ્તી એટલે કે અયોધ્યા હતી, અને આજનું અયોધ્યા એ જ કૌશલ. ત્યાર પછી એક મલ્લ. મલ્લની રાજધાની કુશીનારા કે જે ભગવાન બુદ્ધનું નિર્વાણ થયું એ પણ યુપીમાં આવેલું છે. તો આમાં 16 મહાજનપદો છે મિત્રો. વૈશાલીની વાત કરી લો તો વજ્જી જે પ્રદેશ હતો સંઘ પ્રદેશ, એની રાજધાની વૈશાલી હમણાં જ એક પરીક્ષામાં પૂછાઈ ગઈ. તો આવી રીતે આવા 16 મહાજનપદો છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું 16 મહાજનપદો. આ તમારે ગોખવાના છે, યાદ રાખી લેવાના છે. ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. મારે તમને ભણાવવાનું છે ડીપમાં મગજ સામ્રાજ્ય, કારણ કે આ જીપીએસસી છે અને આપણે તૈયારી કરીશું યુપીએસસી લેવલની, એટલે જીપીએસસી ક્લાસ 1-2માં પ્રિલિમ કે મેઇન્સમાં પણ વાંધો નહીં આવે. તો આપણે કન્ટિન્યુ સિરીઝ રાખીએ છીએ મગજ સામ્રાજ્ય. વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે આપણે વાત કરીશું ખરેખર મગધ સામ્રાજ્યમાં કયા કયા રાજાઓ, કયા કયા વંશો ગાદી ઉપર આવ્યા અને કઈ રીતે આ લોકો વર્ષો સુધી શાસન કરે છે. મિત્રો જીપીએસસી નું લેવલ એટલું ડીપ થઈ ગયું છે કે કોઈ પણ પ્રશ્ન પૂછે છે એ પેપર તમે ચેક કરશો તો જ તમને અંદાજો આવશે કે તમે ખરેખર કઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છો. મિત્રો વાત કરીએ મગધ સામ્રાજ્યની, તો તમને જેમ વાત કરી એમ પૌરાણિક વાત મગધની મળે છે અથર્વવેદમાંથી, કિરાટ વંશના એક રાજા પ્રમગંધ ઉપરથી. ત્યાર પછી આપણને પૌરાણિકમાં મળે છે મહાભારતમાં બૃહદ્રથ તથા તેનો પુત્ર જરાસંઘ એને સ્થાપના કરી એવું માનવામાં આવે છે. પરંતુ મિત્રો ખરેખર મગધ સામ્રાજ્યની પ્રમાણિક વાત આપણને એક વંશથી જાણવા મળે છે, એ છે હર્યક વંશ, કે જે ભગવાન બુદ્ધનો સમકાલીન હતો. અર્થાત મિત્રો આ પૌરાણિક છે અને હવે જે હું વાત કરી રહ્યો છું તે કઈ છે, પ્રમાણિક, અને પરીક્ષા માટે પ્રમાણિક વધારે યાદ રાખવાની છે. તો મિત્રો આ હર્યક વંશની સ્થાપના કોણે કરી છે અને મગધને ખરેખર મગધ કોણે બનાવ્યું છે, તેનું નામ છે બિંબિસાર. મિત્રો બિંબિસાર હર્યક વંશનો એક રાજા હતો. ભટ્ટીય નામના એના પિતા છે અને એમનો પુત્ર એટલે કે બિંબિસાર, આ બિંબિસાર ઈસવીસન પૂર્વે 544માં, એટલે કે મિત્રો આજથી 2500 વર્ષ પહેલાની વાત છે, ઈસવીસન પૂર્વે 544માં થઈ ગયો. તેનું એક બીજું નામ જાણવા મળ્યું છે અને એ છે શ્રેણિક.
તો આ શ્રેણિક એટલે કે બિંબિસાર છે એને એક ડિપ્લોમેસી અપનાવી. એને આસપાસના જે રજવાડાઓ હતા મિત્રો એ દરેકની સાથે એને યુદ્ધ શરૂ કર્યા અને યુદ્ધ કરતો જાય અને સાથે ત્યાંની રાજકુમારી સાથે લગ્ન કરતો જાય. શા માટે મિત્રો? એને 500 જેટલી રાણીઓ સાથે લગ્ન કર્યા હતા. શું એને શોખ હતો? નહીં મિત્રો. મિત્રો, એક રાજાને જો સુરક્ષિત રહેવું હોય આસપાસના રજવાડાઓથી તો તેની સાથે એના કોઈ પણ રીતના સંબંધો હોવા જોઈએ. કાં તો એના વૈવાહિક સંબંધો હોવા જોઈએ, કાં તો એના મૈત્રીય સંબંધો હોવા જોઈએ. અહીંયા આગળ બિંબિસાર છે એના બંને સંબંધો હતા, વૈવાહિક અને રાજનૈતિક બંને. એણે દરેક રાજ્યને જીતીને રાજકુમારી સાથે લગ્ન કરી વૈવાહિક રાજનીતિ અપનાવી હતી, જેથી કરીને કોઈ પણ બીજો રાજા કે જેની દીકરી સાથે પરણ્યો છે એ રાજા કદી બિંબિસાર ઉપર આક્રમણ કરશે નહીં, કેમ કે બાપ દીકરીના રાજ્ય ઉપર કદી આક્રમણ કરે નહીં. તો અહીંયા આગળ એ એક એની ડિપ્લોમેસી હતી. મિત્રો, એણે કુલ 500 જેટલી રાણીઓ સાથે લગ્ન કર્યા હતા. હવે તમે મને ના પૂછતા કે એના પુત્રો કેટલા હતા, બરોબર? ગણે ગણાય નહીં, વિણે વિણાય નહીં, ઓકે? અને બુકમાં પણ સમાય નહીં, તો એની વાત આપણે નહીં કરીએ, કારણ કે ઇતિહાસ તો ખૂબ લાંબો મોટો છે. આપણે તો જેટલું આપણા કામનું છે એટલું ભણીશું. મિત્રો, તો અહીં મુખ્ય 3 રાણીઓ છે જેની વાત આપણને જાણવા મળે છે. મિત્રો, લીછવી, ભારતનું પહેલું રિપબ્લિકન સ્ટેટ, ગણતંત્ર રાજ્ય કે જ્યાં રાજાની પસંદગી પ્રજા દ્વારા થતી. ગણતંત્ર રિપબ્લિક એટલે શું? કે આપણો જે વડો હોય રાજ્યનો, એટલે કે દેશનો કે રાજ્ય બંને એક જ છે, તો એ લોકો દ્વારા ચૂંટાયેલો હોય. તો લીછવી ભારતના ઇતિહાસનું પહેલું એવું રાજ્ય હતું, મહાવીર સ્વામીની માતાનું રાજ્ય લીછવી, કે જ્યાં આગળ ગણતંત્ર અસ્તિત્વમાં હતું. હવે આ લીછવીના એક રાજા મહાવીર સ્વામીના સગ્ગા મામા ચેટક અને એમની એક પુત્રી ચેલના સાથે બિંબિસારે લગ્ન કર્યા હતા. અને મિત્રો, કહેવાય છે કે આ ચેલનાથી જેને એનો પુત્ર પ્રાપ્ત થયો હતો, જેનું નામ છે અજાત શત્રુ. તમે બધાએ આ નામ સાંભળ્યું છે બૌદ્ધ ધર્મની પહેલી પરિષદ પરના. તો બિંબિસારનો પુત્ર એ લીછવીનો દોહિત્ર ગણાય, કે કારણ કે લીછવી નરેશ ચેટકની પુત્રી ચેલના સાથે તેની ચેલના સાથે બિંબિસારે લગ્ન કર્યા હતા. ચેલનાથી એને પુત્ર પ્રાપ્ત થયો, એનું નામ શું હતું? અજાત શત્રુ. તો પહેલા લગ્ન બિંબિસારના ક્યાં જોવા મળે છે? લીછવીમાં, ચેલના સાથે. પછી એને પંજાબનું એક રાજ્ય હતું મદ્ર. આ મદ્ર રાજ્યની એક રાજકુમારી ક્ષેમા સાથે લગ્ન કર્યા હતા, પંજાબની એક રાજકુમારી. અને મિત્રો, જે ત્રીજા લગ્ન કર્યા ને, ધેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. મિત્રો, એણે કૌશલ, એટલે કે ભગવાન શ્રી રામનું જે માજનપદ હતું, એ કૌશલના એક રાજા પ્રસન્નજીત છે તેની બહેન મહાકૌશલા સાથે લગ્ન કર્યા બિંબિસારે. હવે મિત્રો, આ મહાકૌશલા છે એટલે કૌશલ પ્રદેશ છે, એણે કાશી જીતી લીધું હતું. મેં તમને દેખાડી હતી ગઈ વખતે પ્રિન્ટ કે આખા ભારતમાં કઈ કઈ રીતે ઉત્તર ભારતમાં મહાજનપદો હતા. તો કૌશલથી જ નજીક પડતું હતું કાશી. આ કાશી પ્રસન્નજીતના હસ્તક હતું. પ્રસન્નજીત ઉપર બિંબિસારે એટલો બધો દબાવ કર્યો કે મહાકૌશલા સાથે જ્યારે બિંબિસાર પરણ્યો ત્યારે પ્રસન્નજીતે આખું કાશી છે એ બિંબિસારને દહેજમાં આપી દીધું. હવે આ મહાકૌશલા કાશી લઈને અહીંયા આગળ આવે છે. દર વર્ષે એને 1,00,000 સુવર્ણ મુદ્રાઓ આ કાશીમાંથી પ્રાપ્ત થાય છે. તો રાજ્યમાં મહાકૌશલાનું સ્થાન છે વધતું જાય છે. અને આ વાત કોને નથી ગમતી? અજાત શત્રુને. મિત્રો, અહીંયા આગળ અજાત શત્રુ ઘણી વખત બિંબિસારને ફરિયાદ કરે છે. હવે કહેવાય છે કે અજાત શત્રુને બિંબિસારે ત્યાંનો સુબો બનાવી દીધો હતો આ રાજ્યનો. ક્યાંનો? કાશીનો, તેને શાંત પાડવા. પરંતુ મિત્રો, પ્રસન્નજીતને અજાત શત્રુનો સ્વભાવ ગમતો ન હતો, એટલે પ્રસન્નજીતે અજાત શત્રુ પાસેથી રાજ્ય પાછું માંગવાની તૈયારી શરૂ કરી દીધી. કહેવાય છે કે અજાત શત્રુને ત્યાં સુબા બન્યા પછી પ્રસન્નજીતે, એટલે કે એના મામાએ, કાશી પાછું છીનવી લેવાનો પ્રયત્ન કર્યો, જેના પરિણામે બંને વચ્ચે યુદ્ધ થયું. અને આ યુદ્ધમાં કોણ જીત્યું મિત્રો? અજાત શત્રુ. પ્રસન્નજીત હારી જાય છે. મિત્રો, બિંબિસાર છે અજાત શત્રુને ઘણી વખત ટોકે છે કે તારો સ્વભાવ બદલ, તું ઉગ્ર સ્વભાવનો છે, બંધ કર આ બધા યુદ્ધનો, ન કર, કારણ કે મૈત્રીતા હશે તો જ રાજ્ય ટકશે. પરંતુ અજાત શત્રુ કોઈ વાત માનતો ન હતો. અજાત શત્રુએ બીજી વાત કરી. અજાત શત્રુએ તો પોતાના નાના સાથે પણ યુદ્ધ કરી નાખ્યું, સગા નાના સાથે. અજાત શત્રુએ પોતાના મામા ચેટક સાથે તો યુદ્ધ કર્યું, બરોબર, અહીંયા મહાકૌશલ સાથે, પણ ચેટક સાથે પણ એને યુદ્ધ કર્યું. અજાત શત્રુના આ સ્વભાવથી કંટાળી બિંબિસારે તેના એક અન્ય પુત્ર દર્શકને વારસદાર જાહેર કર્યો. અને આ વાત હવે અજાત શત્રુથી સહન ન થઈ, કારણ અજાત શત્રુ બિંબિસારનું માનતો ન હતો, એટલે બિંબિસારે અજાત શત્રુની જગ્યાએ દર્શક નામનો એનો પુત્ર હતો એને રાજગાદી સોંપવાની વાત કરી. આ વાત અજાત શત્રુને ખબર પડી. આતામાજી સટકલી, હાથમાં તલવાર લીધી અને સીધા જ એના પિતાને કેદ કર્યા. અને કહેવાય છે મિત્રો કે કેદ તો કર્યા, પરંતુ એના પિતા બિંબિસારની હત્યા કરનારો બીજો કોઈ નહીં, બિંબિસારનો પુત્ર અજાત શત્રુ હતો. તો આપણા ભારતનો હરિયક વંશ, પહેલો જ વંશ ગાદી માટે
એક બાળક એક પુત્ર પોતાના પિતાને મારી નાખે એવું શીખવાડે છે, પણ આવું શીખવાનું નથી. જસ્ટ આ હિસ્ટરી છે, આ બધું થઈ ગયું છે, હવે ભૂલ કરવાની નથી. તો મિત્રો અહીંયા આગળ કહેવાય છે કે પ્રસન્નજીત સાથે તો યુદ્ધ કર્યું, પરંતુ તેના નાના હતા એ ચેતક સાથે પણ તેણે યુદ્ધ કર્યું છે. અહીંયા આગળ એના નાના ચેતક સાથે પણ એને યુદ્ધ કર્યું, અને હવે દર્શકને રાજગાદીમાં વારસદાર જાહેર કરે છે, એટલે પિતાની હત્યા કરી અને ગાદી ઉપર આવે છે. પણ મિત્રો બિંબિસાર વિશે હજી જાણવા જેવું છે કે જે યુપીએસસીમાં પૂછાયું છે, જીપીએસસીમાં કેમ ન પૂછાય. બિંબિસારનો રાજભેદ કોણ હતો? બિંબિસારનો રાજભેદ હતો જીવક, અને આ જીવકે ભગવાન બુદ્ધની સેવા કરી છે એક વૈદ તરીકે. તો જીવક કોણ હતો મિત્રો? તો મિત્રો હું તમને વાત કરી દઉં કે બિંબિસાર ભગવાન બુદ્ધનો અનુયાયી હતો, અને બિંબિસારને લિચ્છવી રાજ્યમાં એને લગ્ન કર્યા હતા ને, ઓકે, લિચ્છવી ચેતક ની પુત્રી ચેલના સાથે. તો એ અવારનવાર એના જેને કહેવાય છે સાસરિયામાં જતો. ત્યાં આગળ એક ગણિકા હતી. ગણિકા એટલે મિત્રો પ્રોસ્ટિટ્યૂટ. આ પ્રોસ્ટિટ્યૂટ છે એ આપણા બિંબિસારને ગમી જાય છે. બિંબિસાર એના પ્રેમમાં એટલો પાગલ થઈ જાય છે કે એને પત્ની બનાવીને રાજ્યમાં લાવે છે. મિત્રો એને આ ગણિકા આમ્રપાલીથી એક પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ છે જીવક. મિત્રો બિંબિસારનો પુત્ર જીવક એ જ ભગવાન બુદ્ધનો રાજવૈદ હતો, અને આ જીપીએસસી યુપીએસસી બંનેમાં પૂછાઈ ગયેલું છે બુદ્ધનો રાજવૈદ કોણ હતો, વૈદ તો કોણ આવશે, જીવક, અને બિંબિસારનો રાજવૈદ હતો. મિત્રો ભગવાન બુદ્ધની તો જીવકે સેવા કરી જ છે, પરંતુ બિંબિસારનો એક દુશ્મન હતો, ઉજ્જૈનનો એક રાજા જેનું નામ હતું ચંદ્ર પ્રગોત મહાસેન. એની સેવા એને જયારે કમળો થયો ને ત્યારે બિંબિસારે ખુદ કીધું એના પુત્ર અને રાજવૈદ જીવકને કે જા બેટા, ભલે દુશ્મન છે પરંતુ એનો જીવ બચાવવો આપણા વૈદની એક ફરજ છે, અને એને વૈદ તરીકે જીવકે કહેવાય છે કે એમની સેવા કરી હતી ઉજ્જૈનના રાજા મહાસેનની. આમ મગધમાં પ્રથમ સ્થાયી સેના રાખનાર, આજ સુધી કોઈની પાસે સ્થાયી સેના નથી, પહેલી વખત સ્થાયી સેના કોણે આપી ભારતને, તો બિંબિસારે. એની હત્યા એનો જ પુત્ર કરી નાખે છે જેનું નામ અજાતશત્રુ છે. ઈસવીસન 492માં હવે ગાદી ઉપર આવશે અજાતશત્રુ, અને હવે આપણે જોઈશું કે અજાતશત્રુએ શું કર્યું છે. તો અહીંયા આગળ આપણે અજાતશત્રુની વાત શરૂ કરીએ. પહેલા એક વાત જણાવી દઉં મિત્રો તમને કે મિત્રો યાદ રાખજો કે આ લેવલ છે જીપીએસસીનું, આટલા ડીપમાં ભણવા પડશે, ઓકે. તો હવે ભણીએ આપણે અજાતશત્રુ. તો મિત્રો હવે વાત કરીએ હરિયક વંશના બીજા રાજા, મગધ ઉપર આવેલા પ્રમાણિક બીજા રાજા જેનું નામ છે અજાતશત્રુ. અજાતશત્રુનું બાળપણનું નામ શું હતું મિત્રો ખબર છે? તો જાણી લો, અજાતશત્રુનું બાળપણનું નામ કુણિક હતું. જેમ એના પિતાનું નામ શ્રેણિક હતું તેમ અજાતશત્રુનું નામ કુણિક હતું. પિતાની હત્યા કરી અને મગધની ગાદી ઉપર આવે છે, રાજગૃહની ગાદી ઉપર આવે છે. તેની રાજધાની અને બિંબિસારની બંનેની રાજધાની કઈ છે? રાજગૃહ અથવા તો ગિરિવ્રજ. પિતા બિંબિસારની હત્યા કરી તે ગાદી પર બેઠો. હવે એ ઘણા બધા યુદ્ધો લડ્યા હતા, આપણે વાત કરીએ એના મામા એના નાના બધાને હરાવ્યા હતા. હવે એનું મિલન થાય છે આ જગત ઉપર આવેલી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ એટલે કે ભગવાન બુદ્ધ સાથે. મિત્રો ગૌતમ બુદ્ધ સાથેના મિલનથી એના સત્સંગથી અજાતશત્રુનું જીવન છે એમાં પરિવર્તન આવે છે, અને અજાતશત્રુ યુદ્ધની નીતિ હવે ત્યાગી દે છે. અજાતશત્રુ બુદ્ધનો સમકાલીન હતો, અર્થાત મહાવીર સ્વામીનો પણ સમકાલીન હતો. તો કયો રાજા ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીનો સમકાલીન હતો? તો કોણ આવશે? અજાતશત્રુ. હવે એને જાણવા મળે છે કે જેને ભગવાનનો દરજ્જો આપ્યો છે એવા બુદ્ધનું કુશીનારા ખાતે ઈસવીસન પૂર્વે 483માં અવસાન થાય છે. આ તમે બુદ્ધના લેક્ચરમાં જોઈ લીધો, ટાર્ગેટ વિથ ભાવિક મારુમાં ભગવાન બુદ્ધના લેક્ચરમાં કેમનું અવસાન ક્યાં થાય છે, એમનું જીવન કેટલું સરસ છે તમને જોવા મળશે. તો ઈસવીસન પૂર્વે 483માં બુદ્ધના અવસાન પછી તુરંત જ એ પહોંચી જાય છે કુશીનારા, અને ત્યાંના એના જે શિષ્યો હતા બુદ્ધના એનું નામ છે આનંદ, કે જે છેલ્લો ઉપદેશ સાંભળ્યો તેને કહે છે કે ક્યાં છે બુદ્ધ? આનંદ કહે છે બુદ્ધ તો હવે નિર્વાણ પામી ચૂક્યા છે, મારે બુદ્ધને મળવું છે અજાતશત્રુ કે, પણ હવે તમે એને ના મળી શકો, હવે તો તેના અસ્થિ જ છે, તો મારે કોઈ પણ સંજોગોમાં એ અસ્થિ પણ જોઈએ, આ અસ્થિને હું મારા રાજ્યમાં સાચવીશ. હા મિત્રો, બુદ્ધનો અજાતશત્રુ એટલો બધો અનુયાયી હતો કે એના અસ્થિ છે કુશીનગરમાંથી ખોદાવી અને બહાર કાઢ્યા, અને આ અસ્થિઓ એને રાજગૃહ પોતાની રાજધાનીમાં મુકાવ્યા. અને અહીંયા જ મિત્રો જેને કહેવાય છે કે સ્તૂપોનું નિર્માણ, જે ભગવાન બુદ્ધના જે અવશેષો છે, તમને ખબર છે કે આ સ્તૂપોમાં રાખવામાં આવે છે, આ સ્તૂપોની શરૂઆત એના સમયમાં થઈ ગઈ હતી. તો ભગવાન બુદ્ધનો સ્તૂપ બનાવનાર કોણ હતો? અજાતશત્રુ. મિત્રો એણે હવે કહી દીધું તેના શિષ્યો આનંદ અને મહાકશ્યપને,
કે બુદ્ધ કઈ બોલીને ગયા છે, કઈ લખીને ગયા છે? તેણે કીધું લખીને નથી ગયા, પણ ઉપદેશ આપીને ગયા છે. તો અજાતશત્રુએ કીધું પહેલી જ આપણી ફરજ છે કે બુદ્ધ નું અવસાન ભલે થઈ ગયું, પણ એના ઉપદેશો છે આપણે લેખિત સ્વરૂપે લખી લેવા જોઈએ. અને એટલા જ માટે ઈસવીસન પૂર્વે 483માં એ જ વર્ષે કે જયારે બુદ્ધ નું અવસાન થયું, ઈસવીસન પૂર્વે 483માં જ રાજધાની રાજગુરુ સાથે મહાકશ્યપની અધ્યક્ષતામાં બૌદ્ધ ધર્મની પહેલી પરિષદ ભરાય. બૌદ્ધ ધર્મની કુલ કેટલી પરિષદો ભરાય છે? 4, અજાતશત્રુ, કાલાશોક, અશોક અને કનિષ્ક. તો પહેલી જ બૌદ્ધ પરિષદ ભરવા વાળા કોણ હતા? રાજા અજાતશત્રુ. અધ્યક્ષ કોણ હતા? મહાકશ્યપ. ક્યારે? બુદ્ધના અવસાન વખતે, ઈસવીસન પૂર્વે 483. અને ક્યાં થઈ હોય? તો એની રાજધાનીમાં. રાજધાની કઈ હતી? રાજગૃહમાં. ઓકે, હવે મિત્રો, અજાતશત્રુ ના ઘરે એનો દીકરાનો જન્મ થાય છે. એનું નામ છે ઉદયન. મિત્રો, આ ઉદયન છે એને અજાતશત્રુએ ચંપાનો સુબો બનાવ્યો. બાજુનો જે પ્રદેશ હતો ને ચંપા, એનો સુબો બનાવ્યો. હવે ચંપા પ્રદેશને લઈને અજાતશત્રુ સાથે ઉદયન એટલે કે એના પુત્રને વિવાદ થયો. આ વિવાદમાં એ વિવાદ એટલી હદે વધી ગયો કે ઉદયને કહેવાય છે કે અજાતશત્રુની હત્યા કરી નાખી. તો મિત્રો, જેસી કરની વેસી ભરણી. અહીંયા જો અજાતશત્રુએ પોતાના પિતા બિંબિસારની હત્યા કરી હતી, આ જ ઘટના અહીંયા થાય છે. મિત્રો, અજાતશત્રુનો પુત્ર ઉદયન તેની પણ હત્યા કરી નાખે છે. અને આ ઉદયન છે એણે હવે ત્યાંથી રાજગુરુ છોડી દીધું, કારણ કે અજાતશત્રુના ઘણા બધા ફોલોઅર્સ હતા. એની હત્યા ન કરી નાખે એટલે એને નવી જ નગરી વસાવી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ક્લાસ 3 એન્ડ ક્લાસ 1-2. પાટલીપુત્ર શહેરની સ્થાપના કોણે કરી? તો હરિયક વંશનો રાજા ઉદયન. ઉદયને જ ગંગા કિનારે મગધની નવી રાજધાની પાટલીપુત્ર બનાવી હતી, જે આજે અપના જો લાલુ પ્રસાદ યાદવ હે ઉસકા પટના, વહી આજ કા પટના. જો કલકા ક્યાં થા? પાટલીપુત્ર. તેની પણ કોઈ ઉજ્જૈનના ગુપ્તચર એટલે કે ઉદયનની પણ હત્યા થાય છે. જો મિત્રો, જેસી કરની વેસી ભરની, કર્મવાદનો સિદ્ધાંત બુદ્ધે કીધો છે ને, તો તેની પણ કોઈ ઉજ્જૈનના ગુપ્તચર કે એના જ પુત્ર નાગદશકના ગુપ્તચર દ્વારા હત્યા થઈ. અને મિત્રો, ગાદી ઉપર આવે છે છેલ્લે આ વંશનો છેલ્લો રાજા નાગદશક. પણ મિત્રો, જે શિખરની વેસી ભરની. નાગદશકનો એક સૌથી જેને કે અંગત વ્યક્તિ ગણી શકાય એવો સેનાપતિ છે, એનું નામ છે શિશુનાગ. આ શિશુનાગે રાજગાદી માટે પોતાના રાજા નાગદશકની હત્યા કરી. અને આ રીતે હત્યા ઉપર હત્યા, હત્યા ઉપર હત્યા, અને પહેલો જ મગધનો પ્રમાણિત વંશ હરિયક વંશના દરેક રાજાઓની હત્યા થઈ. અને હવે ગાદી ઉપર આવશે શિશુનાગ વંશ. તો શિશુનાગ વંશને જાણવા માટે જોતા રહો ટાર્ગેટ વિથ ભાવિક મારુ એન્ડ નોલેજ ગુરુ. થેન્ક યુ. ગુડ નાઇટ.